विद्यार्थी मित्रों ऑनलाइन शिक्षण में बधाई स्वागत है। अपने धोरण 11 कॉमर्स एसपीसीसी विषय की अंदर विभाग 1 एटले कि जे वाणिज्य पत्र व्यवहार एटले अपने जे वाणिज्य ने लगता पत्र लखवाना है ए अंगे जो संपूर्ण विभाग है एमां चैप्टर नंबर 4 एटले कि पत्र व्यवहार स्वरूप है एना विषे अपने अभ्यास कर रहा है। हवे सौ प्रथम अपने जे पत्र व्यवहार करीए छे वाणिज्य पत्र व्यवहार ए पत्र व्यवहार की अंदर जे માળખું જે છે એટલે કે શૈલી છે એની અંદર જે લખવામાં આવતા કે દર્શાવવામાં આવતા કાયમી ભાગો છે એમાં આપણે અગાઉ શીર્ષકની વાત કરી અને ત્યાર પછી આપણે પત્રની તારીખની વાત કરી, બરાબર? તો એના પછીનો જે ભાગ છે એ પત્રની તારીખ પતે પછી આપણે એક લીટી છોડી અને આપણે જે આંતરિક સરનામું લખીએ છીએ, બરાબર? આપણે આંતરિક સરનામા વિશે પ્રશ્ન છે એની ચર્ચા કરીએ અહીંયા તો ટૂંકનો તરીકે પણ પૂછાય છે અને ક્યારેક મોટા પ્રશ્નમાં કે ટૂંકાની અંદર પણ આંતરિક સરનામા વિશે પ્રશ્ન પૂછાતો હોય છે એની ચર્ચા કરીએ। સૌપ્રથમ પહેલાં જવાબમાં પત્રના આ ભાગમાં પત્ર મેળવનારનું સરનામું લખવામાં આવે છે, બરાબર? એટલે આપણને ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં આપણે પત્રનું આંતરિક સરનામું લખતા હોય એ કોનું સરનામું હોય તો જે વ્યક્તિ પત્ર મેળવનાર છે એટલે કે પત્ર વાંચનાર વ્યક્તિ છે એનું આપણે સરનામું અહીંયા લખવાનું છે, બરાબર? આંતરિક સરનામાની અંદર પત્ર મેળવનાર અથવા તો પત્ર વાંચનાર વ્યક્તિનું સરનામું લખવાનું છે। ત્યાર પછી આ સરનામું હાસ્યોને અડીને, બરાબર? હાસ્યોને અડીને કયા? ડાબી તરફના હાસ્યોને અડીને તારીખ પછી એક લાઇન છોડીને લખવાનું રહે છે, બરાબર? જે પત્રનું શીર્ષક જે છે એ પતી જાય એના પછી આપણે તારીખ લખીએ છીએ અને પત્રના ડાબા તરફ એટલે કે જે હાસ્ય છે એને ડાબી બાજુ આપણે હાસ્યને અડાડીને તારીખ પછી એક લીટી છોડીને આપણે આ સરનામું લખવાનું હોય છે। આંતરિક સરનામામાં માટે કોઈપણ ચોક્કસથી સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે, બરાબર? આપણે કીધું પ્રમાણે કે ચોક્કસથી સર્વસામાન્ય, બરાબર? અહીંયા ચોક્કસ એટલે કેવી રીતે? મેં આપણે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કે સાબર ફાઇનાન્સ લિમિટેડ, બરાબર? ત્યાં આપણે સરનામું જોયું હતું તો આપણે ખ્યાલ હતું કે 902 સ્વામી કોમ્પ્લેક્સ ત્રિકોણબાગ રાજકોટ, બરાબર? તો આ ચોક્કસ છે, આ સાબર ફાઇનાન્સ છે કંપની કે પેઢી એ ચોક્કસ છે, બરાબર? એટલે આપણને એની સાથે પત્ર વ્યવહાર કરવાનો તો આપણને ખ્યાલ જ છે। કોઈ વ્યક્તિ હોય, આપણો મિત્ર હોય કે આપણો સગો હોય કે કોઈ પણ જાણીતો માણસ હોય, આપણે એને ઓળખીએ છીએ નામથી, બરાબર? તો એ નામ એનું છે, પણ આપણે જે એનું સરનામું લખીએ છીએ એ પછી સામાન્ય આવી જાય, બરાબર? સામાન્ય બાબતની અંદર આવે એટલે ચોક્કસથી આપણે સર્વસામાન્ય બાબત તરફ આગળ વધવાનું છે એની ચર્ચા કરી છે। એટલે સર્વસામાન્ય માહિતી તરફ જવાનો ક્રમ જાળવવાનો રહે છે અને તેમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર? એટલે કે જરૂર પડે ત્યાં વિરામચિહ્નનો પણ ઉપયોગ કરીશું। આપણે ઉદાહરણ લઈશું ત્યારે આપણે વિશેષ ખ્યાલ આવશે। જ્યારે કોઈપણ વ્યક્તિને ઉદ્બોધન કરીને પત્ર લખવાનો હોય એટલે કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ કે નિશ્ચિત જે વ્યક્તિ છે એને આપણે સંબોધન કરવાનું કે એને ઉદ્બોધન કરીને આપણે જ્યારે પત્ર લખવાનું હોય આવે ત્યારે તે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તો તેનો હોદ્દો પણ લખવાનો રહે છે, બરાબર? નામ પણ લખો સાથે હોદ્દો પણ લખો। કોઈ ડૉક્ટર હોય તો સામાન્ય રીતે આપણે કહેતા હોય છે કે ડૉક્ટર સો એન્ડ સો, બરાબર? જે પણ એનું નામ હોય આપણે લખતા હોય છે ત્યાં તો એ પ્રમાણે લખવું જોઈએ। પછી પ્રોફેસર હોય છે, બરાબર? પછી એડવોકેટ હોય છે, બરાબર? એ પ્રમાણે સર હોય છે, એ પ્રમાણે જે એને ઉપાધિ મળેલી હોય પદવી જે કહેવાય પદવીના આધારે આપણે એને આગળ સંબોધન આપીને બોલાવતા હોય છે, એ પ્રમાણે એને હોદ્દો હોય તેવી રીતે લખવાનું છે। ઉદ્બોધન કરીને પત્રમાં લખવામાં આવે છે તે વ્યક્તિનું નામ અને જરૂર જણાય તો હોદ્દો પણ લખવાનો રહે છે। આંતરિક સરનામાના ભાગરૂપે જ્યારે કોઈપણ નામ લખવામાં આવે ત્યારે તેમની આગળ સન્માનવાચક વિશેષણ, બરાબર? સન્માનવાચક વિશેષણ એ વિશે ખાસ ધ્યાન આપવાનું રહે છે, બરાબર? સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે એમ શ્રીમાન કરતા હોઈએ છીએ, બરાબર? પછી કોઈ સાહેબને મોટા સાહેબને વિનંતી કરતા હોય તો આપણે અહીંયા માનનીય સાહેબ શ્રી કરતા હોય છે ઘણીવાર, બરાબર? મોટી ઓફિસો કે સરકારી અધિકારીઓ જે છે કે સરકારી વિભાગો સાથે આપણે પત્ર કરવો હોય તો સામાન્ય રીતે આપણે માનનીય સાહેબશ્રી કરીએ, બરાબર? ત્યાં આપણે શ્રીમાન નથી કરતા હોતા કારણ કે જે તે વિભાગના વડા હોય એનો અધિકારી, બરાબર? તો એને આપણે ખાસ સંબોધન આપીએ છીએ, બરાબર? એટલે એ પ્રમાણે એનું અહીંયા માનનીય સાહેબશ્રી તરીકે આપણે એને સંબોધન આપીએ છીએ, બરાબર? તે પ્રમાણે પછી ત્યાર પછી જે પણ નામ હોય, બરાબર? અથવા તો પ્રમુખશ્રી હોય છે,
પ્રમુખશ્રી આપણે કહી જાય, પછી નાયબ કલેક્ટર હોય છે દાખલા તરીકે વગેરે નામની આગળ આપણે પહેલાં માનનીય સાહેબ શ્રી પછી માનનીય કલેક્ટર શ્રી વગેરે આપણે મૂકી શકીએ છીએ, અને જો એમનું નામ આપણે યાદ હોય તો નામ પણ લખી શકીએ છીએ વધારામાં. એ વિશે ખાસ ધ્યાન રાખવાનું રહે છે. સામાન્ય રીતે કોઈપણ પુરુષનું નામ હોય તો તેની આગળ આપણે અંગ્રેજીમાં મિસ્ટર શબ્દનો ઉપયોગ કરતા હોય છે, અને આપણે ટૂંકાની અંદર એમ આર બરાબર. તારે ઉદાહરણ તરીકે મેં લખ્યું છે અહીંયા દાખલા તરીકે મિસ્ટર જે કે મહેતા બરાબર, તો એ મિસ્ટર એટલે એ શ્રીમાન તરીકે આપણે ત્યાં ગુજરાતીમાં સામાન્ય રીતે આપણે શ્રીમાન કહેતા હોય છે બરાબર, માનનીય કહેતા હોય છે શ્રીમાન. આપણેથી મોટા હોય ત્યારે આપણે માનનીય કહીએ કે શ્રીમાન કહીએ, એવા બધા સંબોધનથી આપણે સંબોધતા હોઈએ છીએ રહે છે. સામાન્ય રીતે કોઈપણ પુરુષનું નામ હોય તો તેની આગળ અંગ્રેજીમાં મિસ્ટરનું ટૂંકુરૂપ એટલે કે એમ આર મિસ્ટર લખાય છે. ગુજરાતીમાં શ્રી કે શ્રીમાન કે શ્રીયુક્ત નો ઉપયોગ કરવામાં આવે છે બરાબર. આપણે ગુજરાતીમાં લખશું ત્યારે આપણે ક્યાંક જરૂર પડશે તો ત્યાં માત્ર શ્રી પણ લખી શકાય, પણ મોટાભાગે આપણે શ્રીમાનનો વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે શ્રીમાન પર આપણે વધારે ધ્યાન આપશું, શ્રીમાન તરીકે સંબોધન આપણે આપશું. એના પછી શ્રીયુક્ત બરાબર, જરૂર પડે ત્યાં શ્રીયુક્તનો પણ ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા એક બે ઉદાહરણો આપણે એના લખ્યા છે. દાખલા તરીકે મિસ્ટર જે કે મહેતા, તો ગુજરાતીમાં આપણે લખ્યું છે શ્રીમાન જે કે મહેતા બરાબર, તો અંગ્રેજીમાં આપણે મિસ્ટર કહીએ છીએ, એમ આર કરો એટલે મિસ્ટર થાય બરાબર. એમાં જે કે મહેતા, એમાં એવું પુરુષ પરિણિત કે અપરિણિતમાં એવું કંઈ હોતું નથી, પણ મહિલામાં એવું ખાસ તમને જોવા મળે છે. ત્યારે કે કોઈ મહિલાને સંબોધીને પત્ર લખવાનો હોય ત્યારે પરિણિત માટે આપણે મિસ્ટ્રેસ શબ્દનો ઉપયોગ કરતા હોય છે બરાબર, એમ આર એસ ટૂંકાણમાં કહેતા હોય છે. બાકીનું ફૂલ ફોર્મ છે એ મિસ્ટ્રેસ શબ્દનો થાય છે, જે પરિણિત મહિલા હોય અને આપણે એમને પત્ર લખતા હોય કે કોઈ અધિકારી હોય કે ગમે તે બરાબર, તો એમને સંબોધીને જ્યારે પત્ર લખતા હોય તો આપણે મિસ્ટ્રેસ લખવું છે. ટૂંકાણમાં એમ આર એસ અને મિસ્ટ્રેસ વચ્ચે એમ આર એસ નથી વચાતું લખાય છે. અને અપરિણિત મહિલા હોય તો માત્ર મિસ લખવાનું બરાબર. આપણે ખ્યાલ હોય કે અપરિણિત મહિલા છે તેનો ઉપયોગ આપણે માત્ર મિસ તરીકે કરતા હોય, મિસનું વોટએવર જે પણ પાછળ નામ લખતા હોય એ પ્રમાણે તમે લખી શકો છો, ઉપયોગ થાય છે. અને ગુજરાતીમાં એવું આપણે નિશ્ચિત કોઈ એવું નામ નથી કે ગુજરાતીમાં હોય તો પરિણિત માટે આપણે આ લખીએ છીએ કે અપરિણિત માટે આ લખીએ છીએ, એવું કંઈ ખાસ છે નહીં. પણ સામાન્ય રીતે અપરિણિત હોય તો એમાં આપણે કુમારી લખતા હોય છે બરાબર. કોઈ મહિલાને કે જે અપરિણિત છે એને સંબોધીને આપણે જ્યારે પત્રકાર કરવો હોય ત્યારે આપણે કુમારી તરીકે એનું સંબોધન કરી શકીએ છીએ. એટલે એવું ગુજરાતીમાં એવું કોઈ સ્પેસિફિક કે નિશ્ચિત નથી કે ભાઈ આ અપરિણિત મહિલા માટે આ અને પરિણિત મહિલા માટે આવું બરાબર. તો ત્યાં શ્રીમતી તમે લગાવો તો ચાલે, કંઈ વાંધો નહીં, એટલે એ પ્રમાણે તમે કરી શકો છો. આ ઉપરાંત થોડાક આપણે ઉદાહરણ લીધા છે. ધારો કે ડૉક્ટર હોય તો ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે ડૉક્ટર ધ્રુવ વેગડા બરાબર, તો આપણું એનું નામ લખ્યું છે ડૉક્ટર ધ્રુવનું, પછી એક પ્રકારનું સંબોધન જ છે. ત્યાર પછી અહીંયા સર રવિન્દ્ર જાડેજા લખ્યું છે તો એને સરની ઉપાધિ મળેલી છે એટલે આપણે ત્યાં સર મૂકેલું છે બરાબર. આ પણ એક સંબોધન જ છે સર રવિન્દ્ર જાડેજા. ત્યાર પછી પ્રોફેસર છે અહીંયા દિલીપ વાજાણી બરાબર, અને ઉદાહરણ તરીકે લખ્યું છે પ્રોફેસર બરાબર, એટલે પ્રોફેસર છે એ અધ્યાપક કહેવાય છે અને ગુજરાતીમાં એ અધ્યાપક છે બરાબર. આપણે એનું પણ પ્રા તરીકે ઓળખતા હોય છે આપણે. અને દિલીપ વાજાણી બરાબર પ્રોફેસર, એટલે આ નામ પ્રમાણે ધારો કે એડવોકેટ હોય તો આપણે એ ડીવી તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર. એટલે આ પ્રમાણે ઉદાહરણ આપીએ છીએ. કોઈ એન્જિનિયર હોય તો સામાન્ય રીતે ઈ આર લગાવાય છે, એન્જિનિયર માટે ઈ આર લગાવતો હોય છે. એટલે જે પ્રકારની પદવી હોય એ પ્રમાણે આપણે સંબોધન કરી શકાય છે. ડૉક્ટરને તો સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ બરાબર. પછી આપણે જ્યારે કોઈ કંપનીમાં કે એવી મોટી સંસ્થાઓ સાથે પત્રકાર કરવાનો હોય ત્યારે દાખલા તરીકે તે સેક્રેટરી બરાબર, જાયકોર ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદની અંદર આવેલી છે એનું લખ્યું છે, તો અહીંયા તે સેક્રેટરી આપણે એનું સંબોધન કરી લખ્યું છે. તે સેક્રેટરી છે એ કંપનીનો મુખ્ય અધિકારી જે હોય, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એની અંદર સમાવેશ થતો હોય છે, એનો આપણને પૂરો ખ્યાલ છે બરાબર. એટલે જાયકોર ગ્રુપ ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદની અંદર આવેલી છે. બીજું એક ઉદાહરણ લખ્યું છે અહીંયા ધી મેનેજર બરાબર, એટલે કે મેનેજરનું નામ લખ્યું છે. અહીંયા એનું નામ છે, મેનેજરનું નામ નથી પણ આપણે સંબોધન કર્યું છે, તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બરાબર. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એની અંદર મેનેજર નોકરી કરે છે, એના કંઈ કામ માટે નવરંગપુરા શાખાની અંદર અમદાવાદ બરાબર આપણે એનો ઉલ્લેખ કરેલો છે. તો આ બધા સંબોધન છે અને આંતરિક સરનામાની અંદર ઉપયોગ થતા વિવિધ પ્રકારના જે સંબોધન કે આંતરિક સરનામાં ઉપયોગ થવામાં આવે છે એના ઉદાહરણો છે બરાબર. એટલે આ પ્રશ્ન નંબર 5 છે એ પણ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. આની અંદર તમને ક્યારેક ક્યારેક આવા સંબોધન કે એના ઉદાહરણો છે એક વાક્યમાં કે બે ગુણની અંદર તમે પૂછશે બરાબર, શક્યતાઓ છે એ પ્રમાણે તમે લખી શકો છો. આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. અગાઉ જે પ્રશ્ન આપણે જોયો કે આંતરિક સરનામામાં અને સંબોધન આપણે સાથે જોઈ લીધું કે આંતરિક સરનામું અને સંબોધન, એટલે આપણે પત્ર જે વ્યક્તિને મોકલવા માંગીએ છીએ એટલે કે પત્ર વાંચનાર વ્યક્તિ છે એનું સરનામું અને એનું નામ એ આપણે આંતરિક
સરનામાની અંદર લખતા હોય છે. હવે આપણે વાત કરવાની છે આંતરિક સરનામા, પછી સંબોધન આવે છે. સંબોધન આંતરિક સરનામું જોઈ લીધું, હવે આપણે જોવાનું છે પત્રનો મુખ્ય ભાગ, બરાબર, જેને પત્રનો આપણે હાર્દ કહીએ છીએ. બરાબર, શા માટે પત્ર લખવામાં આવ્યો છે, કયા હેતુથી લખવામાં આવ્યો છે, પત્ર લખીને કઈ માહિતી મેળવવામાં આવી છે, કઈ માહિતી આપવામાં આવી છે, બરાબર, એ અંગે સંપૂર્ણ માહિતી જે છે એ પત્રના મુખ્ય ભાગની અંદર જે આપણે ત્રણ ફકરા મેં અગાઉ ચર્ચા કરી હતી એની અંદર લખવામાં આવે છે. એમાં પ્રારંભિક ફકરો છે, મધ્ય ફકરો છે અને અંતિમ સમાપન ફકરો તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ ફકરાઓ છે મુખ્ય. તો આને ટૂંકના દ્વારા પૂછાતી હોય છે, ટૂંકનો લખો એની અંદર પત્રનો મુખ્ય ભાગ, બરાબર, એની ચર્ચા કરી આપણે. તો સંબોધન પછી પત્રનો મુખ્ય ભાગ શરૂ થાય છે, જે પત્રનું હાર્દ છે. બરાબર, આ જે પત્ર જે છે મુખ્ય ભાગ, એ સામાન્ય રીતે પત્રનું હાર્દ એટલે મુખ્ય ભાગ કહેવાય. એટલે હાર્દ છે આ મુખ્ય ભાગ, સામાન્ય રીતે ત્રણ ફકરામાં વહેંચાયેલો હોય છે. સામાન્ય રીતે ત્રણમાં વહેંચાયેલો હોય છે. જરૂરી નથી કે દરેક પત્ર ત્રણ ફકરાની અંદર જ હોય. ક્યારેક એવું બનશે કે કોઈક પત્ર એક જ ફકરામાં હશે, ક્યારેક બે હશે, ક્યારેક ત્રણ હશે, ક્યારેક ચાર પણ હશે, ક્યારેક પાંચ ફકરા પણ થઈ જશે. પણ સામાન્ય રીતે જોવા જઈએ, આપણે 80-85% જોઈશું કિસ્સાની અંદર, કે ત્રણ ફકરાની અંદર કે બે ફકરાની પત્ર છે એ લગભગ સમાપન થઈ જતો હશે. બરાબર, તો આપણે એની વાત કરવાની છે. હવે આ ફકરા જે આપેલા છે આપણને, પ્રારંભિક છે કે મધ્ય છે કે અંતિમ કે સમાપન જે આપણે કહીએ છીએ, આ ત્રણે ત્રણ ફકરાની અંદર પહેલો ફકરો છે. તો પ્રારંભિક ફકરો એની અંદર શું લખવામાં આવે છે? તો પ્રારંભિક ફકરો સામાન્ય રીતે અગાઉ થયેલા પત્ર વ્યવહાર કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે. બરાબર, અગાઉ ધારો કે થઈ ગયો હોય અથવા વાતચીત કરવાનો સંદર્ભ છે પૂરો પાડે છે. સામાન્ય રીતે કોઈક વેપારી છે, ઉદાહરણ લખીએ આપણે, કોઈ એક વેપારી છે, વેપારી ઈ અને વેપારી બી. હવે આ વેપારી એ છે એ વેપારી બીને પત્ર લખીને જણાવે છે. હવે આને કોઈપણ માહિતી મળી હોય, ધારો કે ઉદાહરણ તરીકે વેપારી બી એ વેપારી ઈને અગાઉ પૂછપરછ કરી છે કોઈ બાબત અંગે, બરાબર, તો વેપારી બી છે એ જવાબમાં લખશે કે તમે એક વેપારી એ તરીકે ખૂબ જાણીતા વેપારી છો અને તમારા વિવિધ ઉત્પાદનો છે એના અંગે અમને ટીવીમાંથી જાહેરાતો મળી કે પછી છાપાઓમાંથી આવતા ફરફરિયાઓ કે છાપાની અંદર આવતી જાહેરાતો કે વિવિધ પ્રકારની જાહેરાત મળી અને અમે તમારા જે ઉત્પાદનો છે એ ખરીદવામાં અમે રસ ધરાવીએ છીએ. બરાબર, આ શરૂઆત છે, આવા પ્રકારની શરૂઆત થાય. બરાબર, કે વેપારી એ તરીકે આપ જે તે શહેરની અંદર ખૂબ પ્રતિષ્ઠિત છો અને આપના જે ઉત્પાદનો છે એ પણ સારા એવા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે અને ખૂબ આપનું નામ પણ ખૂબ જાણીતું છે, આ જાણીને અમને આપના ઉત્પાદનો છે એ ખરીદવામાં રસ થયો છે. બરાબર, એટલે તમે આવું લખી શકો છો પૂછપરછ કરતો હોય તો વેપારી એ છે એ પ્રારંભિક ફકરામાં આવું લખી શકે છે. હવે કદાચ એવું બને કે પછી વેપારી એ પાછો આનો જવાબ આપતો હોય, વેપારી એ છે બીને જવાબ આપતો હોય કે તમે અમારા ઉત્પાદનોમાં રસ દાખવ્યો. બરાબર, તો ધારો કે ઉદાહરણ તરીકે આ ભાઈએ 5/8/2020 રોજ પત્ર લખ્યો હોય તો એને સામે જવાબ આપે, ધારો કે 11/8/2020 રોજ જવાબ આપે. બરાબર, કે ભાઈ તમે 5/8/2020 રોજ તમે અમારા વિવિધ પ્રકારના ઉત્પાદનો છે એની ખરીદી માટે પત્ર તમે અમને લખ્યો હતો, તમે અમારા ઉત્પાદનોમાં રસ દાખવ્યો તે બદલ આપનો આભાર. બરાબર, આ પ્રારંભિક ફકરો છે, જ્યાં પત્ર કેવી રીતે લખવો કે પત્રની શરૂઆત કેવી રીતે કરવાની એની વાત છે એ માત્ર. બરાબર, એટલે આપણે એ અંગે વાતચીત કરવાની છે. એટલે પહેલો ફકરો એ વસ્તુ સામાન્ય રીતે આવશે, એટલે કે વાતચીતનો સંદર્ભ પૂરો પાડે છે અથવા પત્ર લખનારનો સામાન્ય પરિચય પૂરો પાડે છે. બરાબર, કોઈ અન્ય કોઈ બાબત માટે લખવામાં આવે તો પોતાનો પરિચય આપવામાં આવે કે ભાઈ અમે આ વેપારી તરીકે આ શહેરની અંદર જાણીતા છીએ અને અમે આ પ્રકારના ઉત્પાદનો બનાવી રહ્યા છીએ. બરાબર, અને અમારું નામ આટલું જાણીતું છે વગેરે વગેરે કરીને પણ તમે પત્રની શરૂઆત કરી શકો છો. બરાબર, તો એની વાત કરી છે. ત્યાર પછી પૂરો પાડે છે અને પત્રને એક કડી સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે. બરાબર, એક શરૂઆતની અંદર કડી સ્વરૂપે બાંધવાનો મતલબ કેવી રીતે કે એક વેપારી છે બીજા વેપારી વિશે જાણકારી મેળવે. બરાબર, બંને એકબીજાના ઉત્પાદનો છે એ ખરીદવાની અંદર રસ દાખવતા હોય અને લોકો એના પર અને ગ્રાહકો છે એના પર વિશ્વાસ મૂકતા હોય એટલે કડી સ્વરૂપનું બંધારણ થઈ જાય. બરાબર, સ્વરૂપે બાંધવામાં મદદરૂપ થાય છે. આ શરૂ થયેલ પત્ર તેનું દૂત તરીકેનું કામકાજ યોગ્ય રીતે પાર પાડે છે. બરાબર, એટલે દૂત તરીકે એટલે જે આપણે સંદેશાવાહક જે પ્રવૃત્તિ જેને આપણે દૂત તરીકે ઓળખીએ છીએ. બરાબર, એટલે જ્યારે શરૂ થાય પછી સામેવાળો પત્ર પાછો રિપ્લાય આપશે, પછી પાછો પત્ર, એટલે એવી રીતે વ્યાપારી જગતની અંદર પત્ર એવા છે ચાલુ થઈ જશે. આપણે આગળ જોઈશું પાંચમું જે ચેપ્ટર છે ને પૂછપરછના પત્રો, એના પછી એ બધા પત્રો એ ચેપ્ટર બધા છે પાછળના, એની અંદર આપણે પત્રોનો અભ્યાસ કરવાનો છે. બરાબર, કેવી રીતે પત્ર લખાય, સામે જવાબ કોઈનો આવ્યો હોય આપવો હોય, કેવી રીતે કોઈનો પ્રશ્ન પૂછવો હોય, કોઈનો પ્રત્યુત્તર આપવો હોય વગેરે અંગે આપણે અભ્યાસ કરીશું, એટલે આપણને પૂરો ખ્યાલ આવશે. બરાબર, તો આ પ્રારંભિક ફકરો છે. ત્યાર પછી મધ્ય ફકરોની વાત કરું
तो बीजो फकरो ए मुख्य फकरो छे अने आ पत्रनुं आ हृदय तरीके हृदय समान छे बराबर। आनी अंदर ज आपणे मोटा भागनी जे हकीकत माटे के जे बाबत माटे पत्र लखीए छे जे उद्देश माटे ए आपणे आ फकरानी अंदर स्पष्ट करवानुं छे एकदम ચોખ્ખું બરાબર। તો બીજો ફકરો મુખ્ય ફકરો હોય છે અને પત્રના હૃદય સમાન છે। અહીં પત્રના વિષય અંગે વ્યવસ્થિતપણે વાત કરવામાં આવે છે। યોગ્ય વાક્યરચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું પાડવામાં આવે છે બરાબર। એટલે આ મુખ્ય ભાગ છે બરાબર। આપણે વિષય લખતા હોય છે કે ધારો કે કોઈ કંપની હોય કે કોઈ વેપારી પેઢી હોય એ લાકડાના વિવિધ પ્રકારના ફર્નિચરના સાધનો છે એનું ઉત્પાદન કરવાનું કામ કરતી હોય, તો કોઈ એવી કંપની છે કે જેને એનું વેચાણ કરવું હોય તો જે ઉત્પાદનો બની રહ્યા છે અને ખરીદવા માટે આ કંપની પાસે જવું પડશે બરાબર। તો એને જે કોઈ માહિતી છે એને આપવા માટે કે ભાઈ અમારી પાસે આટલા આટલા ઉત્પાદનો છે, આવા પ્રકારના ઉત્પાદનો છે, આની કિંમત આટલી છે વગેરે વગેરે આપણે બધી વસ્તુઓ લખતા હોય છે બરાબર। તો આ બધી બાબતો છે જે આ લખવામાં આવે એટલે ખ્યાલ આવે કે આ માણસ જે છે એનો વિષય કે એનો ઉદ્દેશ કયો છે, પત્ર લખવા પાછળનો ઉદ્દેશ શું છે કે વિવિધ પ્રકારના ફર્નિચરના સાધનો ખરીદવા માટે પત્ર લખે છે બરાબર। આ જે વેપારી છે કે સામે ગ્રાહક છે એ વિવિધ પ્રકારના સાધનો ફર્નિચરના સાધનો છે મારી પાસેથી ખરીદવા માંગે છે અને એના માટે એને પૂછપરછ કરે છે મને બરાબર। એટલે તમને કડી સ્વરૂપે અહીંયા છે એ જે માહિતી છે વ્યવસ્થિતપણે તમે રજૂ કરો તો સામેવાળો વ્યક્તિને એમ થાય કે ના આપણે આને કંઈક વસ્તુ આપણી પાસે ખરીદવી છે બરાબર, તો અથવા તો એને આપણે કંઈક વસ્તુ મોકલવાની છે વગેરે વસ્તુ અંગે। યોગ્ય વાક્યરચના પસંદ કરીને જે હેતુસર પત્ર લખવામાં આવ્યો છે તેના વિશે સ્પષ્ટ ભાષામાં લખાણ કરી માહિતી સંચારનું કાર્ય પૂરું પાડવામાં આવે છે બરાબર। જો યોગ્ય લખાણ હશે, વાક્યરચના યોગ્ય હશે તો એનું લખાણ પણ વ્યવસ્થિત લાગશે અને સામેવાળા જે આપણે પત્ર લખનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જે પહોંચાડવા માંગે છે માહિતી એ વ્યવસ્થિત પહોંચશે બરાબર। જો વાક્યરચના યોગ્ય હશે અને સાથે લખાણ પણ વ્યવસ્થિત હશે તો બરાબર, વ્યવસ્થિતપણે લખાણ અને વાક્યરચના યોગ્ય હોય તો તમે જે ઉદ્દેશથી પત્ર લખો છો સામેવાળો એ જ સમજે બરાબર। અહીંયા મહત્ત્વની વસ્તુ એ છે, પછી તમે જે ઉદ્દેશથી લખતા હોય અને એના બદલે સામેવાળો વ્યક્તિ છે એ કંઈક અલગ જ જવાબ આપે બરાબર, તો શક્યતા ઘણી બધી વધારે એવી છે કે અહીંયા ફેરફાર થઈ જાય અને અર્થનો અનર્થ થાય અને માહિતી સંચાર થવાના બદલે માહિતી સંચારમાં ગડબડ થઈ જાય બરાબર। એટલે એ વસ્તુમાં ધ્યાનમાં રાખવાનું છે। પત્ર મેળવનારને સંપૂર્ણ વિસ્તૃત જાણકારી પહોંચાડવાની હોય તો આ પત્રના મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા બરાબર ક્યારેક એવું પડે કે જે પ્રારંભિક ફકરો છે અને અંતિમ એટલે કે સમાપન ફકરો છે આ બે ફકરાની વચ્ચે ક્યારેક ત્રીજો ફકરો પણ પાડી દેવામાં આવે છે, કયો કે મધ્ય ફકરાના બે ભાગ પાડવામાં આવે જરૂર પડે તો બરાબર, ક્યારેક જરૂર પડે તો એ પણ કરવાનું છે બરાબર। આ પત્રમાં મધ્ય ભાગમાં એક કરતાં વધુ ફકરા પાડીને અથવા મુદ્દાસર સ્વરૂપમાં તમે ટિક માર્ક કરો કે પછી કોઈ બોલ્ડ ઇટાલિક લાઇનની અંદર લખો કે પછી કોઈ પણ એવા માર્ક્સ કરી અને તમે મુદ્દાઓ પાડી દો બરાબર, જેમાં માહિતી તમે યોગ્ય રીતે લખી શકો અને સામેવાળા વ્યક્તિ માહિતી યોગ્ય રીતે જાણકારી મેળવી શકે બરાબર। ઉદાહરણ લખો અહીંયા, ધારો કે અહીંયા 12 નંબરના લાકડાના ટેબલ બરાબર, તો આ માહિતી તમે જો લખો કેવી રીતે આમ સામાન્ય રીતે ફકરા સ્વરૂપે રાખો તો એ માહિતી બરાબર તમને દેખાય ક્યારેક સમજાય ને ન પણ સમજાય એવું બને, પણ જો તમે એનો પ્રોપર વ્યવસ્થિત મુદ્દો પાડ્યો હોય તો માહિતી એટલે દેખાય કે 12 નંબરના લાકડાના ટેબલ બરાબર, ખ્યાલ આવે સામેવાળાને કે મુદ્દો પાડી લખાયો છે, પછી તમે બીજી માહિતી એમ લખી શકો છો પછી એના પછી ત્રીજી માહિતી ચોથી માહિતી, આવી રીતે માહિતી તમે મુદ્દા સ્વરૂપે લખો તો એવું બને કે સામે મેળવનાર જે વ્યક્તિ છે એને ખ્યાલ આવે પૂરેપૂરો બરાબર કે વસ્તુ કે માહિતી મેળવવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે પાડો કે મુદ્દાસર કે મુદ્દાસર ઉપર લખો તો પણ ચાલે, મેં ઉદાહરણ તરીકે અહીંયા 12 નંબરના લાકડાના ટેબલ વગેરે વસ્તુ આપણે લખીએ બરાબર। મુદ્દાસર સ્વરૂપમાં બાબતોની યાદી બનાવીને કે પછી બરાબર કોઈ યાદી પણ બનાવી શકો છો અથવા તો પછી કોષ્ટક બનાવવાનું હોય, સામાન્ય રીતે કોષ્ટક કેવા પ્રકારનું આવી રીતે આપણે કોષ્ટક બનાવીએ બરાબર, અહીંયા આપણે ધારો કે ક્રમ લખીએ, અહીંયા વિગત લખીએ અને અહીંયા ધારો કે ભાવ લખીએ બરાબર, તો ક્રમ 1, 2 અને 3 અને પછી ભાવ અહીંયા ક્રમ નંબર 1 બરાબર, ઊનનો કોટ ઉદાહરણ તરીકે બરાબર, એનો ભાવ હોય તો એનો ભાવ સામાન્ય રીતે જોવા જાઓ તો રૂપિયા 250ની કિંમત હોય એની તો આપણે લખી શકીએ બરાબર, પછી આપણે ખરીદવા માટે થઈ અને પછી કેટલા નંગ તો આગળ અહીંયા આપણે નંગ પણ લખી શકીએ બરાબર, ધારો કે 50 નંગ
બરાબર સામે એમ જે મેળવનાર વ્યક્તિ છે એને કન્ફ્યુઝન ના રહે કે ભાઈ એક ઊનનો કોડ જે છે એ 250ની કિંમતનો જે આપણે કીધું એટલે ભાવ પણ એક ફિક્સ રહે કે ભાઈ આ વ્યક્તિએ 250ની કિંમતમાં જ ખરીદવાનો છે અને કેટલા ટંક ખરીદવાનો છે 50નો એ રીતે 100 અને તમે માહિતી જે પણ હોય એ આવી રીતે કોષ્ટક બનાવીને પણ મૂકી શકો છો બરાબર ક્રમ નંબર 1, 2, 3 એ બધી જે પણ માહિતી છે આપણે કોષ્ટક સ્વરૂપમાં મૂકી શકીએ છીએ હવે આ મધ્ય ફકરાની અંદર જે રજૂઆત કરવાની છે એ એટલા માટે જરૂરી છે કે સામે મળનાર વ્યક્તિ જે છે એને પૂરેપૂરી માહિતી આપણે જેમ મોકલીએ છીએ ને એમનો એમ એ સમજવો જોઈએ બરાબર આ એક મહત્ત્વની વસ્તુ છે એટલે આમાં ભૂલ થવી જોઈએ નહીં એક વસ્તુ બરાબર એટલે કોષ્ટક સ્વરૂપે મોકલો તો કોષ્ટક તરીકે મોકલી શકો છો જેમ જેમ વધુ યોગ્ય સ્પષ્ટતા થાય એમ વધુ સારી વસ્તુ છે બરાબર મુદ્દા સ્વરૂપે તો મુદ્દા સ્વરૂપે અને જરૂર જણાય તો અન્ય એક ફકરો તમે વધારી શકો છો જે મધ્ય ફકરાનો જ ભાગ હોય બરાબર પછી સમાપન ફકરાની અંદર ના સમાવેશ થતો હોય પણ મધ્ય ફકરાનો જો ભાગ હોય એવી રીતે તમે લખાણ કરી શકો છો આ ફકરાની અંદર કે પછી કોષ્ટક સ્વરૂપમાં યોગ્ય ગોઠવણી કરીને જણાવવામાં આવે છે પત્ર વાચકને માહિતી મળે અને તેનો રસ જળવાઈ રહે એવા ઉપાયો આ ભાગમાં થાય છે બરાબર પત્ર જે મેળવનાર વ્યક્તિ છે એને એવું થવું છે કે ના હું પત્ર વાંચું અને ભાઈ એવું ના થાય કે દેખાવ એકદમ બરાબર ના હોય લખાણ પણ બરાબર ના હોય અને રજૂઆત પણ બરાબર ના હોય બરાબર તો એવું થાય કે જ્યારે પત્ર વાંચનાર વ્યક્તિ છે પછી સામેવાળાને ગમે એટલો ફાયદો થતો હોય તો એવું બને કે ફાયદો છે એ જતો રહે અને સામે જે પણ પત્ર વાંચનાર વ્યક્તિની જે આમ વાંચવા માટે જે ઈચ્છા એની હોય એ ઈચ્છા એની રહીને એને કારણે તેને પત્ર પડ્યો રહે બરાબર એટલે જે યોગ્ય માહિતી સંચાર છે એ થાય નહીં અને વાંચકને તમારે જાળવી રાખવાનો છે પત્ર વાંચકને એટલે જાળવવા માટે આ ફકરો છે ખૂબ જ મહત્ત્વનો છે હવે ત્યાર પછી આપણે અંતિમ ફકરાની વાત કરીએ આ તો મધ્ય ફકરો આ ખૂબ અગત્યનો છે એટલે કે પત્રનું હૃદય સમાન છે બરાબર હવે આગળ અંતિમ ફકરામાં જોઈએ તો પત્રના ત્રીજા ફકરાના સમાપન ફકરા તરીકે પણ ઓળખાય છે બરાબર આપણે એને સમાપન પણ કહી શકીએ ક્યારેક ફકરામાં આ વિકલ્પમાં પૂછાય જાય કે ભાઈ અંતિમ ફકરાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સમાપન ફકરાથી ઓળખવામાં આવે છે એક વખતમાં પ્રશ્ન પૂછાઈ શકે છે આ ફકરામાં પત્ર લેખક પત્ર વાંચક પાસેથી શું અપેક્ષા રાખે છે એ સ્પષ્ટપણે જણાવી બરાબર સ્પષ્ટપણે જણાવી સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે બરાબર એટલે કે જે પત્ર લખનાર વ્યક્તિ છે એની ઈચ્છા વાંચક પાસેથી શું છે બરાબર એ જણાવવાનું છે વાંચકને એને એવું મહેસૂસ થવું છે અહેસાસ કરવાનો છે કે ભાઈ પત્ર લખનાર વ્યક્તિની ઈચ્છા આપ મુજબની છે બરાબર તો સામેવાળો જે વાંચક છે એ પ્રમાણે એનો પ્રત્યુત્તર આપે કે જે કંઈ માલ સામાન વસ્તુ એની ગુણવત્તા હશે પૂછપરછ કે ઓર્ડર કે જે પણ માહિતી છે એ સામેવાળો પ્રાપ્ત કરી અને સામે યોગ્ય ઉત્તર કે પ્રત્યુત્તર આપે એટલા માટે જરૂરી છે બરાબર એટલે આ પણ એક એ દિશામાં કામ છે સમાપન કરવાની દિશા તરફ આગળ વધે છે અને પત્ર મેળવનારને સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક બનાવવાનો પ્રયત્ન કરે છે બરાબર સંભવિત એટલે હજી બન્યો નથી ગ્રાહક એમ બરાબર કોઈ માણસ કોઈ જગ્યાએ દુકાનમાં આવે ને પૂછપરછ કરે તો એનો મતલબ એવો નથી કે આપણો ગ્રાહક છે બરાબર એ સંભવિત છે આપણે એને વાસ્તવિકમાં ફેરવી શકીએ કેવી રીતે આવી રીતે પત્રની અંદર વિગતો મૂકીને માહિતી આપીને લોકોને આપણે કે ગ્રાહકોને આપણા તરફ આકર્ષી શકીએ છીએ બરાબર આ તો આપણે આગળ જોયું હતું કે વાણિજ્ય પત્ર છે ને એ પ્રચાર અને પ્રસાર માટે લખવામાં આવે છે બરાબર એટલે ધંધાનો પ્રચાર અને પ્રસાર માટે લખવામાં આવે છે આ સારી વસ્તુ છે કે એક માર્કેટિંગનો એક ભાગ છે કે જેની અંદર જે વાણિજ્ય પત્રો છે એ મોટાભાગે ઘણી જગ્યાએ ફરતા હોય છે બરાબર એટલે એના માટે થઈ અને જેની અંદર વિગતો લખવામાં આવે છે એ વિગતોથી કંપનીનો જે વેચાણકર્તા છે અને ગ્રાહક છે એ બંનેનો પ્રચાર અને પ્રસાર બંને થાય છે બરાબર એટલે આ વસ્તુ ખાસ અગત્યની છે એટલે સંભવિત ગ્રાહકમાંથી વાસ્તવિક ગ્રાહક છે એ બનવા તરફનો પ્રયત્ન છે એવું એવા પ્રકારનું લખાણ આપણે કરવાનું છે કે સામેવાળો ગ્રાહક કે વેપારી જે છે એ આપણી વસ્તુ ખરીદવા માટે તત્પર થાય અને આપણે પણ જો એની સારી વસ્તુ લાગે તો આપણે પણ એ ખરીદીએ બરાબર તો આ પ્રશ્ન પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે ફકરા અલગથી તમને 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે અથવા તો એક સાથે 3 પણ 4 માર્ક્સની અંદર કે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે તો એ પ્રમાણે આપણે લખાણ કરીશું બરાબર તો આ પણ પ્રશ્ન નંબર 5-6 છે સોરી એ ટૂંકના સ્વરૂપનો પત્રનો મુખ્ય ભાગ બરાબર ને સમજૂતી અને 3 ફકરા જે અહીંયા લખેલા છે એ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું જય ગુરુદેવ અસ્તુ